वर्तमान समय में चार मासना मासूम बाळक धैर्यराज सिंह राठौर नी मदद माटे समग्र देश में अपील करवामां आवी रही छे अने तेना माता पिता रूपया 22 करोड़ ने पहुंची वळवा माटे सक्षम नथी अने आ मासूम बाळकनी बीमारीना इलाज माटे रूपया 22 करोड़ जेटलो खर्च थई रह्यो छे। तेमने सरकार द्वारा पण केटलीक सहाय आपवामां आवी छे तो साथोसाथ जुदी जुदी संस्थाओ द्वारा पण तेनी सहाय माटे कूच चलावामां आवी रही छे। તેવામાં કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેર મધ્યે હિન્દુ યુવા વાહિની તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ભુજ શાખા દ્વારા ચાર માસના માસૂમ બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની મદદ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભુજ શહેરના છઠ્ઠીબારી રિંગ રોડ, અનમ રિંગ રોડ જેવા વિસ્તારોમાં રસ્તાની વચ્ચોવચ્ચ ઊભી અને આ યુવાનોએ ધૈર્યરાજસિંહ માટે ફંડ એકત્રિત કર્યું હતું અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી દરેકે દરેક લોકોએ આપી હતી અને તેમને સહયોગી બન્યા હતા। તો સાથોસાથ આવનારા દિવસોમાં ધૈર્યરાજસિંહની તબિયત સારી થઈ જાય અને તેની બીમારીનો જેટલો પણ ખર્ચ છે તે પૂરેપૂરો ખર્ચ તેમના પરિવારજનોને મળી રહે તેવી આપણે સૌ લોકો આશા રાખીએ। હાર્દિક જોશી આજ રોજ ધૈર્યભાઈ કરીને છે જે નાનો 3 મહિનાનો જે છોકરો છે તેના વેક્સિનના કંઈક ઇન્જેક્શનના કંઈક 22 કરોડ રૂપિયાનો ઇન્જેક્શન છે તેમાંથી 6 કરોડ સરકાર તરફથી મળે છે અને બાકીના જે 9 કરોડ જેવા હજી ખૂટે છે તો એના માટે જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેના માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યો છે તો આજ રોજ હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૂના બસ સ્ટેશન, અનમ રિંગ રોડ, વાણિયાવાડના અલગ અલગ વિસ્તારોમાં જઈને ફંડ એકત્રિત કરવામાં આવ્યો છે અને અત્યારે બધા આવીને અહીંયા કને જુબેલી સર્કલ ઉપર પણ અત્યારે બધા ફંડ એકત્રિત કરી રહ્યા છે। આજે અમે 60 થી 70 જણા હતા અને તે મહાદેવ નાકો, જૂના બસ સ્ટેશન, અનમ રિંગ રોડ, વાણિયાવાડ એમ બજારના અલગ અલગ વિસ્તારો તેમજ મંગલમ પછી અત્યારે જુબેલી ગ્રાઉન્ડ લોકોને એટલું જ કહેવા માંગીશ કે આ જે નાનકડો જીવ છે એ આપણે થોડો નાનાથી નાના યોગદાનથી આપણો જીવ અત્યારે બચાવી શકીએ છીએ તો જેટલી યથાશક્તિ મુજબ જેટલો પણ આપણાથી દાન દેવાય તે દેવું જરૂરી છે।